વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ છેલ્લે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 12 સુધી આપણે જોયું હતું અત્યારે સૌપ્રથમ તો આપણે જોઈએ તો તમારે બે પેપર ગુજરાતી અને વિજ્ઞાનનું આપણે જે યુનિટ ટેસ્ટ છે એના બે પેપર સી તમારે જતા રહ્યા છે આવતીકાલે એટલે કે 6 તારીખે તમારે ધોરણ 10 અને ગણિત વિષયનું પેપર છે એના માટે તો કે એક નાનો અમતો રિવિઝન વિડિયો છે કે જે આપણે ઈ એક્ઝામની અંદર જેટલા જેટલા ચેપ્ટર પૂછાવાના છે એના માટે તો સૌપ્રથમ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આ યુનિટ ટેસ્ટ ની અંદર તો કે 1 થી 8 અને 15 નું ચેપ્ટર છે એટલે કુલ આપણે 9 ચેપ્ટર છે એ રાખેલા છે એનામાંથી આપણે છે પેપર કાઢેલો છે બરોબર ઘણા બધા વિષયોની અંદર છે 4 કે 5 એવા બધા ચેપ્ટર લીધેલા છે પણ મે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને એક કુલ 1 થી 8 અને 15 મો ચેપ્ટર એવું કુલ 9 ચેપ્ટરો છે એ રાખેલા છે બાકીના જે એટલે કે આના પછી 9 10 11 12 એમ કરતા કરતા 14 સુધીના એની પછી આપણે ક્યારેક છે એ પાસે આપણે એ નાનીમતી ટેસ્ટ છે એ આપણે ગોઠવી રાખશું પણ અત્યારે એટલે કે ગઈકાલના પેપરની અંદર આવતીકાલે 1 થી 8 અને 15 મો એટલે કુલ 9 ચેપ્ટર છે આમાંથી પેપર છે એ કાઢેલો છે કુલ પેપર છે તો કે 50 માર્કનો એની અંદર તમને વિભાગ આપેલા હશે નહીં પેપરની અંદર વિભાગ આપેલા હશે નહીં પણ તમને કુલ પ્રશ્ન આપેલા હશે કે પ્રશ્ન 1 પ્રશ્ન 2 પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 કુલ તમને 4 પ્રશ્નની અંદર આપેલા હશે પહેલા પ્રશ્નમાં તો કે આમાં એમસીક્યુ ખાલી જગ્યા બીજા પ્રશ્નની અંદર તો કે 2 માર્કના ત્રીજા પ્રશ્નની અંદર તો કે 3 માર્કના અને ચોથા પ્રશ્નની અંદર તો કે 4 માર્કના એટલે કુલ આપણે 4 પ્રશ્ન છે એ રાખેલા છે આની અંદર તો કે અલગ અલગ પ્રકારના પેટા પ્રશ્ન છે એ હશે એ તમને હશે ટાઈમ ટેબલની સોરી સિલેબસ છે એ તમને તો કે વોટ્સઅપ થઈ ગયેલો હશે એટલે એને ધ્યાનથી છે એ પરીક્ષા લક્ષ્ય તૈયારી તમારે કરવાની છે હવે થોડીક ચેપ્ટરની અંદર ચર્ચા કરીએ તો કુલ 1 થી 8 ચેપ્ટરમાં તો કે આપણે રિવિઝન પહેલેથી કરી શકીએ નહીં એક વિડીયોની અંદર મેં તમને તો કે અત્યાર સુધીના જેટલા આપણે પ્રકરણો બધા ભણેલા છે એ બધા પ્રકરણની અંદર તો કે મેં તમને એકો એક દાખલા છે બોર્ડ ઉપર કરાવેલા છે એટલે કે ક્યારેક એવું બન્યું હશે કે એકાદો પ્રશ્ન છે એ આગળના પ્રશ્નને રિલેટેડ હોય એટલે કે એની જેવો હોય તો મેં તમને સાથે ગણવા આપેલો હશે બાકી મોસ્ટ ઓફલી એકો એક સ્વાધ્યાયના દાખલા અને ઘણા બધા ઉદાહરણના દાખલાઓ તમને બધા છે બોર્ડ ઉપર ગણાવેલા છે એટલે જૂના વિડીયો છે એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય છે પણ અત્યારે આપણે થોડુંક ટૂંકમાં છે એ સમજૂતી લઈએ તો કે કેવા કેવા પ્રશ્ન એટલે કે કેવા કેવા પ્રકારના સૂત્રનો ઉપયોગ આવતો હોય છે અને કઈ કઈ વસ્તુ છે એ વધારે પ્રભાવ એટલે કે બોર્ડની અંદર છે વધારે પૂછાવા કરતી હોય ધારો કે પહેલું ચેપ્ટર હોય એમાંથી કઈ કઈ વસ્તુ અગત્યની છે બીજા ચેપ્ટરમાંથી કઈ કઈ અગત્યની વસ્તુઓ છે તો એ પ્રમાણે આપણે એક એક ચેપ્ટર છે જોતા જઈએ આખો ડિટેલમાં છે એ રિવિઝન કરાવતો નથી બરોબર એની જરૂર હોય તો તમે જૂના વિડીયો છે એ જોઈ શકો છો તો પ્રશ્ન નંબર સોરી પ્રકરણ આપણે ચાલુ જોઈએ તો ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા ખાસ પહેલા તો તમારે સૌ પ્રથમ આપણે જે સિલેબસની પીડીએફ છે એ તમારે જોઈ લેવાની કે એની અંદર આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્ન છે એ કરવાના છે અને કયા કયા પ્રશ્ન છે એ કરવાના નથી તો આની અંદર તો સૌ પ્રથમ તમને ખ્યાલ હશે કે યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે ગુસા મેળવો પહેલો પ્રશ્ન આવતો આપણે કે યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે ગુસા મેળવો યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે ગુસા મેળવો આની અંદર તો કે સ્વાધ્યાયની અંદર તમે જોશો તો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર પહેલા પ્રશ્નની અંદર કુલ આના 3 દાખલાઓ છે બરોબર દાખલા તમે જોશો એટલે તમને ખ્યાલ
આવી જશે કે તમને કોઈ પણ બે સંખ્યા આપેલી હોય ધારો કે 225 અને 135 દાખલો સ્વાધ્યાયનો જ છે આવી રીતે કીધું હોય કે 225 અને 135 ને યુક્લિડની ભાગ પ્રવિધિને આધારે ગુસા મેળવો તો તમને ખ્યાલ છે આ બેમાંથી આપણે મોટી સંખ્યા હોય અને હું ધારતા તો કે એ અને નાની સંખ્યા હોય અને હું ધારતા તો કે બી પછી આપણે એ બરાબર બી એટલે કે 225 બરાબર 135 પછી તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ 1 થી લઈ તો કે અનંત સુધી આમાંથી કોઈ પણ સંખ્યા અહીંયા તમે ગુણાકારમાં મૂકો આપણે શરૂઆતમાં તો કે 2 મૂકતા તો અહીંયા 2 મૂકો એટલે 135 ગુણ્યા 2 કરો તો 270 થાય 125 ને વટી જાય એટલે કે આગળની સંખ્યા એની મૂકો અને અહીંયા જો 2 મૂકો તો 135 ગુણ્યા 2 એટલે 270 અહીંયા તમારે એવી સંખ્યા મૂકવાની કે આ 2 નો ગુણાકાર કરો તો આને વટવું જોઈએ નહીં તો અહીંયા 2 મૂકો તો 270 થાય શું થાય તો કે 225 ને વટી જાય છે એટલે 2 મૂકવાના નહીં એની આગળની સંખ્યા તો કે કઈ આવે તો કે 1 તો 135 એકા 135 ઈ 135 જે આપણને મળ્યા એને તમારે 225 માંથી બાદ કરો એટલે તમને શેષ મળે 90 તો અહીંયા તમારે વત્તા કરી અને 90 મૂકવાના પછી આપણે નવો એ અને બી ધારતા નવો એ એટલે 135 અને જે શેષ મળ્યો હોય એ આપણો નવો બી પછી આવી રીતે ફરી કે એ બરાબર બી કેમ કર્યું તો અહીંયા એ અને બી મળ્યા તો એવી જ રીતે 135 બરાબર 90 એને ગુણે તો આવી રીતે છે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે ગુસા મેળવો એની રીત આપણે આવી પ્રમાણે છે કરાવેલી હતી આગળના જૂના વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અને જે વિદ્યાર્થીઓ વિડીયો જોયેલા છે અને વારંવાર રિવિઝન કરેલું છે એને આ રીત છે મગજમાં બેઠી ગઈ છે ત્યાર પછી યુક્લિડની ભાગ પ્રવિધિ પછી તો કે કોઈ પણ સંખ્યા આપેલી હોય સંખ્યાની અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો બીજી રીત કઈ હતી તો કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ધારો કે તમને કોઈ એક સંખ્યા 140 આપેલી છે તો આને તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો તો આને તમારે નિસરણી વાળી રીત આપણે કરાવેલી એના મુજબ તો કે એના માટે મેં તમને સાવી ઓપાકી કરાવી હતી બરોબર સાવી તમને લખવા આપેલી કે 2 ની સાવી 3 ની સાવી 5 ની સાવી અને 11 ની સાવી તો એ સાવી મુજબ આને તમારે અવયવ પાડવાના આ બાજુના જે તમને અવયવ મળે એ બધાનો તમારે શું કરવાનો હતો તો કે ગુણાકાર તો એ એક આપણે રીત હતી ત્યારબાદ તો કે આના ચેપ્ટરમાં બીજી રીત તો કે લસા અને ગુસા શું આવતું તો કે લસા અને ગુસા આના ઉપરથી લસા અને ગુસા ઉપરથી એક સૂત્ર આવતું એ સૂત્ર ઉપરથી પણ દાખલાઓ આવતા એ તમે જોઈ લેજો લસા ગુસામાં સમજાવવાની જરૂર નથી લસા ગુસાની અંદર કોઈ પણ સંખ્યા આપેલી હોય એના તમારા અવયવ પાડવાના લસા એટલે હું તો કે પહેલાના બધા અવયવ લખી નાખવાના અને બીજાના જે અવયવ હોય ધારો કે આવી રીતે કીધું હોય કે 9 અને 25 નો લસા મેળવો તો 9 ના અવયવ કેટલા થાય તો કે 3 તેરી 9 એટલે 3 25 એટલે 25 ના અવયવ તો 5 અને 5 અને 5 હવે આનો ગુસા મેળવવો સોરી લસા મેળવવાનો કીધો હોય તો 9 અને 25 નો લસા બરાબર તો કે પહેલાના અવયવ તમારે લખી જ નાખવાના હવે જો આ 5 છે આગળમાં આવેલા તો કે નહીં તો લખવાના બરાબર ત્યારબાદ બીજા 5 આવ્યો તો આગળ આવેલા તો કે નહીં તો આ 2 વખત 5 આ બધાને તમારે શું કરી નાખવાનો ગુણાકાર કરી દેવાનો એટલે તમને શું મળશે તો કે લસા અને ગુસા એટલે હું ગુસા એટલે કે આમાં આમાં સરખું હોય તો ગુસા જો આમાં 3 છે આમાં 3 છે તો કે નહીં અહીંયા 3 તો કે અહીંયા 3 એટલે બે માં એક વસ્તુ કોમન છે નહીં કાંઈ કોમન ન હોય તો ગુસા શું થાય તો કે 1 તો લસા અને ગુસામાં તો કે પહેલાના અવયવ બધા લખી નાખવાના બીજાના અવયવની અંદર આગળમાં ધારો કે 5 હોય તો આગળના અવયવમાં 5 આવેલા હોય તો એ લખવાના
નહીં પછી બધી સંખ્યાનો હું કરી દેવાનો ગુણાકાર એ તમારો શું થાય તો કે લસા અને ગુસા એટલે કે બે માં સરખું હોય એ શું થાય આપણો તો કે ગુસા તો આ તો પહેલું ચેપ્ટર ની અંદર આપણે ત્રણ રીતો યુક્લિડની ભાગ પ્રવૃત્તિને આધારે ગુસા મેળવો ત્યારબાદ અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવો લસા અને ગુસાના દાખલા આગળનો બીજો ચેપ્ટર જોઈએ તો બીજો ચેપ્ટર હતું તો કે બહુપદી ચેપ્ટર નંબર 2 બહુપદી આની અંદર તો કે આપણે બે રીત છે કરવાની હતી તો કે એક તો કે શૂન્યનો કોઈ પણ તમને સમીકરણ આપેલું હોય સમીકરણના શૂન્ય શોધો અને તેના સહગુણકો વચ્ચે નો સંબંધ શકાશો સમીકરણ આપેલું હોય આ સમીકરણના શૂન્ય શોધો અને તથા તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ધારો કે આવી રીતે સમીકરણ આપેલું હોય એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ વત્તા એક બરાબર ઝીરો તો આને તમારે શું કરવાનું તો કે આના પહેલા અવયવ પાડવાના શું કરવાનું તો કે અવયવ પાડો અવયવ પાડો એટલે તમને એક્સ ની બે કિંમત મળે બરોબર બે અથવા તો ચાર આવી કોઈ પણ છે એ તમને તો કે એક્સ ની કિંમત છે એ મળતી હોય આ એક્સ ની કિંમત મળે તો આ બે શું થઈ જાય એના શૂન્ય પછી તેના સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશે એટલે હવે આ બે નું શું કરવાનું તો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ બંને શૂન્યનો સરવાળો કરી નાખવાનો અને બંને શૂન્યનો ગુણાકાર કરી નાખવાનો સરવાળો અને ગુણાકાર આ સહગુણકોમાં તમારે તપાસી જોવાનું કે એક્સ ના વર્ગનો સહગુણક છે એક્સ નો સહગુણક છે બરોબર એવી રીતે તમારે સંબંધ ચકાસવાનો આવતો અને ત્યારબાદ તો કે બીજી રીત આનાથી ઉલટી કે તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય અનુક્રમે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય અને તેના પરથી સમીકરણ મેળવવાનું હોય ધારો કે શૂન્યનો સરવાળો એકના છેદમાં ચાર અને એનો ગુણાકાર એકના છેદમાં ચાર આપેલા હોય તો આના ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવો તો તમને યાદ હોવું જોઈએ કે શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર તો કે બી અપોન એ અને શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર સોરી અહીંયા માઇનસ બી અપોન એ અને અહીંયા તો કે સી અપોન એ હવે જો આ શૂન્યનો શું છે સરવાળો તો પેલા આપણને શું આપેલું છે શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો એકના છેદમાં ચાર તો જુઓ બી બરાબર કેટલા છે તો કે એક આ નિશાની અહીંયા મૂકી દેવાની પછી છેદમાં તો કે એ એટલે કે અહીંયા આપણે કરી જોઈએ તો બી બરાબર આપણને કેટલા મળશે તો કે માઇનસ એક અને એ બરાબર તો કે છેદ નો પદ તો કે ચાર પછી અહીંયા તો કે સી અપોન એ એટલે કે એકના છેદમાં ચાર તો અહીંયા સી બરાબર કેટલા મળે તો કે એક અને એ બરાબર આ બંને સરખું જ મળશે એ બરાબર ચાર અહીંયા સરખું ન હોય તો મોટી સંખ્યા વડે ઉપર નીચે ગુણવાની રહેશે એટલે તમને એ બી સી ની કિંમત મળી એ તમારે દ્વિઘાત સમીકરણ જે મૂળ છે એ એક્સ નો સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો આની અંદર માં એ બી અને સી ની કિંમત મૂકતા એટલે કે આ સમીકરણ ની અંદર તમારે એ બી સી ની કિંમત મૂકવાની એની જગ્યાએ કેટલા મૂકવાના તો કે ચાર એટલે કે ચાર એક્સ નો સ્ક્વેર માઇનસ બી ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે એક એટલે કે એક એક્સ વત્તા સી ની જગ્યાએ કેટલા મૂકવાના
તો કે f બરાબર 0 તો તમારે આ ઉદ્રિકાત સમીકરણ સે ઈગળવાનું પણ તમને આ આવડવું જોઈએ શૂન્યનો સરવાળો એટલે -b / a અને શૂન્યનો ગુણાકાર એટલે c / a શૂન્યનો સરવાળો એના બરાબર મૂકી દેવાનો અને શૂન્યનો ગુણાકાર એના બરાબર મૂકી દેવાનો તો આવી રીતે આ ચેપ્ટરની અંદર આ બે રીતેથી સમીકરણ આપેલું હોય તો એના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સકાશો અને બીજી રીત તો કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય એના ઉપરથી તો કે દ્વિઘાત સમીકરણ સી તમારે મેળવવાનું હોય છે એના પછી ત્રીજું ચેપ્ટર જોઈએ ત્રીજું ચેપ્ટર તો આપણે તો કે દ્વિસલ સુરેખ સમીકરણ દ્વિસલ સુરેખ સમીકરણ આની અંદર તો કે આપણે મેન બે રીત આમ કુલ ત્રણ રીત આપણે કરાવી એક આલેખની રીત લોપની રીત અને આદેશની રીત આલેખની રીત અને લોપની રીત બંને સરખી છે એટલે આને ખાલી આપણે લોપની રીત કહેશું અને બીજી તો કે આદેશની રીત આદેશની રીત બરોબર સો આપણે ગુણાકારની રીત છે એ આપણે કરવાની નથી લોપની રીતની અંદર હું આવતું ધારો કે આવા તમને બે સમીકરણ આપેલા હોય 2x / y / 3 / 0 અને બીજું સમીકરણ આપેલું હોય કે ax / 2y / 6 / 0 તો લોપની રીતની અંદર તો કે એકને સમીકરણ એક નામ દેવાનું એકને સમીકરણ બે નામ દેવાનું હવે જો અહીંયા 2x અને અહીંયા કેટલા x છે તો કે ખાલી એક જ અને અહીંયા y છે અને અહીંયા કેટલા છે તો કે 2y તો કાં તો તમારે x વાળા સંગ સરખા કરવાના અથવા તો y વાળા સંગ સરખા કરવાના તો જો અહીંયા 2x છે તો અહીંયા આપણે 2x બનાવવા છે તો આખા સમીકરણને તમારે કેટલા વડે ગુણવાનું તો કે 2 વડે તો અહીંયા લખવાનું કે સમી 2 ને 2 વડે ગુણતા આ સમીકરણને 2 વડે ગુણો તો 2x / 4y / 6 / 12 = 0 આને સમીકરણ 3 નામ દઈ દેવાનું સમીકરણ 3 માંથી સમી 1 બાદ કરતા બંનેની બાદબાકી કરો એટલે તમને y ની કિંમત મળે એ y ની કિંમત સમીકરણ 1 2 અથવા તો 3 માં ગમે એમાં મૂકી દો એટલે તમને x ની કિંમત છે એ મળશે તો આવી રીતે તમારે લોપની રીત કરવાની અને આદેશની રીત તમારે કઈ રીતે કરવાની તો તમને આવા જ બે સમીકરણ આપેલા છે તો આ બંને સમીકરણને એકને તમારે એક નામ દેવાનું એકને સમીકરણ બે નામ દેવાનું હવે તમારે આની અંદર આદેશની રીત એટલે આદેશ લેવાનો કોઈ પણ સમીકરણ છે એમાંથી એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો એકલો હોય અને બનાવવાનો ધારો કે અહીંયા y છે અને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર આ 3 c બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ અને ફરી તો કે આ 2x બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ 2x તો y બરાબર માઇનસ 3 અને માઇનસ 2x મળ્યા એ તમારે આમાંથી તમે y ને સૂત્ર નો કરતા બનાવી દી તમારે આ સમીકરણ ની અંદર મૂકવાના આ સમીકરણ ની અંદર મૂકો એટલે તમને x ની કિંમત મળશે x ની કિંમત તો કે સમીકરણ 1 અથવા તો 2 માં અથવા તો 3 ની અંદર તમે મૂકી શકો તો આવી રીતે તમારે ત્રીજા ચેપ્ટર ની અંદર બે રીતો છે એ કરવાની હતી આ બધું ટૂંકમાં રિવિઝન છે ખાસ હજી ખબર ન પડે તો આગળના વિડીયો છે એ તમારે પાછાથી જોવાના રહેશે એના પછી તો કે ચોથો ચેપ્ટર હતું તો કે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ બરોબર આની અંદર દ્વિઘાત સમીકરણ ની અંદર તો કે આપણે બીજા ચેપ્ટર ને આગળ આવી ગયો શૂન્ય શોધો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ સકાશો એમાં જે શૂન્ય શોધો એવી જ રીતે અહીંયા તમારે તો કે સમીકરણમાં તો કે અવયવીકરણની રીતે ઉકેલો બંને એક જ રીત છે શૂન્ય શોધો અને અવયવીકરણની રીત ત્યારબાદ તો કે તમને કોઈ પણ આવી બહુપદી આપેલી હોય કે x / y x / 2 બીજા કૌંસમાં તો કે x² /
તો કે x માઈનસ 1 અને x વત્તા 2 આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો તો તમારે આની આનું સમીકરણ એટલે કે આનો ગુણાકાર આની સાથે કે તમારે સાદું રૂપ દેવાનું અને છેલ્લે જે જવાબ આવે એની અંદર વધારેમાં વધારે ઘાત તો કે 2 તો હોય 2 કરતાં ઓછી નહીં અને 2 કરતાં વધારે નહીં એવું હોય તો તમે કહી શકો કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરોબર ત્યારબાદ તો કે આની નાની અંદર તો કે આપણે વિવેચકની કિંમત આવતી બરોબર વિવેચકની કિંમત મેળવો તો વિવેચક ને હું કહેવાય તો કે d એનું સૂત્ર હતું તો b² - 4ac કોઈ પણ સમીકરણ આપેલું હોય ધારો કે 2x² + 2x + 3 = 0 તો આ પહેલાનો સહગુણક એને a કહેવાય અને b કહેવાય અને c કહેવાય ની અંદર તો કે b² - 4ac b એટલે કે 2 તો 2 નો વર્ગ એટલે 4 - 4 ગુણ્યા a એટલે કે 2 અને ગુણ્યા c એટલે કે 3 તો 4 4 2 8 અને 8 3 ને 24 તો વિવેચકની કિંમત -20 મળે બરોબર -20 મળે તો આપણે એવું કહેતા કે વાસ્તવિક 20 શક્ય નથી એટલે આના 20 તમને મળે નહીં પ્લસ અને 0 હોય તો વાસ્તવિક 20 છે એ આપણને મળતા હોય છે તમે આગળનું રિવિઝન કરશો એટલે તમને આના ઉપરથી ખ્યાલ આવી જશે બરોબર અને આમાં એક તમારે આ વિવેચક પછી એક તો કે b જ મેળવવાનું સૂત્ર તો કે -b + ઓર - વર્ગમૂળની અંદર તો કે b² - 4ac અને છેદમાં તો કે 2a બરોબર આ b જ મેળવવા માટેનું સૂત્ર છે પાય તમારે એક યાદ રાખવાનું રહેશે તમે આગળનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે એના પછી આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી તો આ સમાંતર શ્રેણીની અંદર તમારે ત્રણ સૂત્ર ખાસ યાદ રાખવાના તો કે એક પદ વાળું કે an બરાબર a વત્તા n માઇનસ 1 d બરાબર an એટલે હું તો કે અંતિમ પદ a એટલે હું તો કે પ્રથમ પદ n એટલે હું તો કે પદની સંખ્યા ને d એટલે હું તો કે સામાન્ય તફાવત બરાબર કોઈ રકમ આપેલી હોય ધારો કે કીધું હોય કે કોઈ શ્રેણીનું અંતિમ પદ 108 હોય જેનું પ્રથમ પદ એટલે કે તમને શ્રેણી આપેલી હોય તો તેની આપેલી હોય કે 25 30 35 ડોટ 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 અને છેલ્લું પદ આપેલું હોય કે 150 તો આ શ્રેણીમાં કુલ કેટલા પદ આવેલા છે તો પ્રથમ પદ એટલે કે એ એટલે 25 આ બે નો તફાવત એટલે કે 5 એટલે કે d બરોબર છેલ્લું પદ એટલે કે an કેટલા પદ આપેલા છે તમારે ગોતવું હોય આ સૂત્રની અંદર તો કે an ની જગ્યાએ 150 મૂકો a ની જગ્યાએ 25 મૂકો પછી d સામાન્ય તફાવત તો કે 5 મૂકો સાદુરૂપ આપો એટલે તમને an ની કિંમત મળે ત્યારબાદ તો કે બીજું સૂત્ર તમારે યાદ રાખવાનું તો કે જ્યારે અંતિમ પદ આપેલું ન હોય સરવાળા માટેનું સૂત્ર યાદ રાખવાનું કે Sn બરાબર n બાય 2 મોટા કૌંસમાં 2a વત્તા n માઇનસ 2a વત્તા n માઇનસ 1b આ સરવાળા માટેનું સૂત્ર ક્યારે તો કે અંતિમ એટલે કે આ જે છેલ્લું પદ છે અંતિમ પદ ન હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું અને બીજું સૂત્ર તો કે Sn બરાબર n બાય 2 કૌંસમાં a વત્તા n પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપેલું હોય ત્યારે તમારે આ સૂત્ર સી વાપરવાનું સમાંતર શ્રેણીના થોડાક વિડીયો જોઈ લેજો અથવા તો આનું રિવિઝન છે એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર સદાય આપણને ટાઈમ મળશે તો પરીક્ષા પછી પાછું એકાદ વખત છે એ રિવિઝન આપણે કરાવશું બરોબર તો આવી રીતે છે આમાં મેં આ ચેપ્ટર ની અંદર સમાંતર શ્રેણીમાં ત્રણ સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 d Sn બરાબર n બાય 2 મોટા કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 d
અને એક સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ બરાબર આ ચેપ્ટર ની અંદર તો કે સ્વાધ્યાય સહપાઠી એક જોશો તો એ બધી આકૃતિઓની સમરૂપતા વિશે સમરૂપતા અને એકરૂપ બરાબર બંને શબ્દમાં તફાવત છે તમે સ્વાધ્યાય જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સમરૂપ કોને કહેવાય સમરૂપ એટલે કે એક જેવો આકાર દેખાતો અને એકરૂપ એટલે કે તો કે એક જેવો આકાર દેખાય એક જેવો કલર દેખાય એક જેટલું વજન હોય બધું સરખું હોય એટલે એકરૂપ અને સમરૂપ એટલે કે એની જેવું ખાલી દેખાય બે શબ્દમાં ફેર છે યાદ રાખજો એકરૂપ અને સમરૂપ એના ઉપરથી તો કે આખો સ્વાધ્યાય સહપાઠ એક હતો બે શબ્દ તો કે એકરૂપ અને સમરૂપ એકરૂપ એટલે હું તો કે આકાર કદ પછી કલર વજન બધું એક સરખું હોય એટલે એકરૂપ અને સમરૂપ એટલે હું તો કે ખાલી આકાર જ છે સમરૂપ હોય બરોબર આ શબ્દમાં ફેર છે એટલે આના ઉપરથી આપણે આખો સ્વાધ્યાય છે એ સહપાઠ એક આવેલો ત્યારબાદ તો કે આ ત્રિકોણની સમરૂપતા ઉપરથી તો કે આપણે એક પ્રમેય આવ્યો તો કે સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો એનું બીજું નામ તો કે થેલ્સનો પ્રમેય સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય તમારે પ્રમેય યાદ રાખવાનો છે કયો તો કે સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય સમપ્રમાણતા નો પ્રમેય અથવા તો થેલ્સ નો પ્રમેય એ પ્રમેય હતો હું તો કે ત્રિકોણ હતો ત્રિકોણ એ બી સી તો એ પ્રમેય હતો ત્રિકોણની કોઈ પણ એક બાજુની સમાંતર રેખા એટલે કે આ બાજુની સમાંતર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ બંને બાજુ ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય છે એટલે કે અહીંયા હું નામ આપી દઉં કે ડી અને ઈ તો આના ઉપરથી સૂત્ર હતું કે એ ડી ના છેદમાં બી ડી બરાબર એ ઈ ના છેદમાં ઈ સી આના ઉપરથી આખો સ્વાધ્યાય આપણે સ પોઈન્ટ બે આવી ગયો સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો થેલ્સના પ્રમેય ઉપરથી ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ બંને બાજુઓના ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય છે પ્રમેય યાદ રાખવાનો એના ઉપરથી સૂત્ર એડીના છેદમાં બી ડી એ ના છેદમાં ઈ સી આના ઉપરથી આપણે આખો સ્વાધ્યાય સહ પોઈન્ટ બે આવી ગયો ત્યારબાદ આના આની અંદર તો કે આપણે આગળ એક સિદ્ધાંત આવી ગયો કે સમરૂપ ત્રિકોણ નો સિદ્ધાંત ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત તો ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત શું હતો તો કે એની અંદર એવું હતું કે બે કોઈ પણ બે ત્રિકોણ હોય બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણાઓ ખૂણાઓ કેવા તો કે એકરૂપ અને એની બાજુઓના ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય તો આ બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય ધારો કે આ બે ત્રિકોણ હોય તો આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા એકરૂપ એટલે કે આ ત્રીસ નો હોય તો આ ખૂણો કેટલાનો હોય ત્રીસ નો આ પચાસ નો હોય તો આ ખૂણો કેટલાનો હોય કસાનો આ સો નો હોય તો આ કેટલાનો હોય તો કે સો નો એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન અને એની બાજુઓના ગુણોત્તર એટલે કે એ બી સી અને આ પી ક્યુ આર હોય તો એ બી ના છેદમાં શું થાય તો કે પી ક્યુ બરાબર બી સી ના છેદમાં શું થાય તો કે ક્યુ આર બરાબર એ સી ના છેદમાં શું થાય તો કે પી આર એટલે કે અનુરૂપ ખૂણાઓ કે એ બરાબર ખૂણો પી બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર એકરૂપ ખૂણાઓ કેવા તો કે સરખા અને એની બાજુઓના ગુણોત્તર તો કે એકબીજાના સમપ્રમાણમાં હોય એને એમ કહેવાય તો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય આ ત્રિકોણના એક સમરૂપતા માટેનો સિદ્ધાંત હતો એના ઉપરથી આપણે ચાર શરતો આવી કઈ કઈ ખૂ 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 પછી બા 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 પછી બા ખૂ બા અને છેલ્લી તો કે
काक बा कुनो 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 बाजू 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 कुनो बाजू अने काट कुनो बनावती बे बाजू आना ऊपर थी तो के चार शुरू तो आवे नेना ऊपर थी आपणे आखो स्वाध्याय तो के 100.3 से ही आवेलो त्यार बाद तो के छेल्लो तो के आनी अंदर तो के एकरूप त्रिकोण नी सॉरी समरूप त्रिकोण ना क्षेत्रफळ समरूप त्रिकोण ना क्षेत्रफळ तेनी व्याख्या है कि समरूप त्रिकोण ना क्षेत्रफळ એટલે કે પ્રમેય समरूप त्रिकोण ना क्षेत्रफळ तेनी अंदर हतुं કે સમરૂપ ત્રિકોણમાં ધારો કે આ બે ત્રિકોણ છે આ બંને ત્રિકોણ એ બી સી અને પી ક્યુ આર આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો આનું ક્ષેત્રફળ એટલે કે એ બી ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ એટલે કે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ઈ એની બાજુના એની બાજુના ગુણોત્તરના વર્ગો બરાબર હોય છે એટલે કે AB નો વર્ગ છેદમાં તો કે PQ નો વર્ગ બરાબર તો કે BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ બરાબર AC નો વર્ગ બરાબર PR નો વર્ગ બે ત્રિકોણનો ગુણોત્તર એ તેની બાજુના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે બરાબર આ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ માટે હતું ત્યારબાદ તો કે પ્રમેય નંબર 100.6 અને પ્રમેય નંબર 100.8 આ બંને પ્રમેય છે એક જ છે પ્રમેય નંબર 100.6 ની અંદર પાયથાગોરસનું પ્રતીક કે કાટખૂણો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે આ શું છે તો કે પાયથાગોરસના પ્રમેયનું પ્રતીક છે અને આની અંદર તમારે પ્રમેયની અંદર આશય સાબિત કરવાનું છે સાબિત કરવાનું રહેશે પ્રમેય નંબર 6.6 અને 6.8 આ પ્રશ્ન છે દરેકે કરી નાખવાનો છે આ તમને નવનીતમાં આમાં ક્યાંય મળશે નહીં સોંપડીની અંદર પ્રમેય નંબર 6.8 લખેલો છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે તેમ સાબિત કરો પ્રમેય નંબર 6.8 પાઠ્યપુસ્તકની અંદર છે અથવા તમારો વિડીયો જોજો એની અંદર મેં તમને કરાવેલો છે આ પ્રમેય છે દરેકે કરી નાખવાનો છે બરોબર ચાર માર્કની અંદર છે આ પ્રમેય પૂછાય છે બરોબર એટલે આ દરેકે 6.8 પ્રમેય છે કરી નાખવાનો છે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો એટલે દરેકે છે આ પ્રમેય કરવાનો રહેશે અહીંયા આપણે છઠ્ઠો ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે ત્યારબાદ સાતમું ચેપ્ટર તો સાતમા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એની અંદર તો કે યામ ભૂમિતિ બરોબર એને ઘણા બધા આપણે વિડીયો છે મૂકેલા યામ ભૂમિતિની અંદર તમારે ખાસ એક અંતર સૂત્ર યાદ રાખવાનું છે અને ત્યારબાદ તો કે ગુણોત્તરમાં વિભાજન કરતા તો કે ત્રણે ત્રણ સૂત્ર બરોબર 3:2 ગુણોત્તરમાં અથવા તો એમ જેમ ગુણોત્તરમાં વિભાજન કરતા ક્યાં જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા અને 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા એ ત્રણે ત્રણ સૂત્ર છે તમારે પાકા કરવાના રહેશે ત્યારબાદ આઠમું ચેપ્ટર તો મેં તમને કીધેલો આઠમું ચેપ્ટર છે એ ખૂબ આયમપી છે દરેક છે એ કરવાનું રહેશે કે ત્રિકોણમિતિનો પરિચય તો તેની અંદર સાઇન કોસ ટેન કોસ એક્સ સેક અને કોટ તેને તમારે બધા એ સૂત્ર પાકા કરવાના રહેશે અને આખું કોષ્ટક છે એ પાકું કરવાનું રહેશે એના ઉપરથી છે એ દાખલાઓ આવતા હશે ખાસ યાદ રાખજો સાઇન કોસ ટેન કોસ એક્સ સેક અને કોટ આ સારે ચાર સોરી સહયોગ ગુણોત્તર કયું કોનું વિરુદ્ધ છે એ તમારે યાદ રાખવાનું રહેશે એક વખત સૂત્ર અહીંયા જો તો સાઇન થીટા બરાબર તો કે સાબા છેદમાં કર્ણ પછી કોસ થીટા બરાબર તો કે
પાબા સેદમાં કર્ણ પછી તો કે tan થીટા બરાબર tan થીટા બરાબર તો કે સાબા એટલે કે સામેની બાજુ સેદમાં પાબા એટલે કે પાસેની બાજુ સાઈન નું વિરુદ્ધ તો કે cos થીટા બરાબર તો કે કર્ણ સેદમાં તો કે સાબા ત્યારબાદ તો કે sec એ cos નું વિરુદ્ધ તો sec થીટા બરાબર તો કે કર્ણ સેદમાં તો કે પાબા પછી cot થીટા બરાબર તો કે પાબા સેદમાં સાબા બરાબર આ સહસૂત્ર આ ખાલી બેઝિક છે આના આગળના પણ ઘણા બધા સૂત્ર અને આખું કોષ્ટક છે તમારે પાકું કરવાનું રહેશે બરાબર એકબીજાના ઊંધા છે આના ઉપરથી પણ તમને કોષ્ટક આવડશે તો આઠમા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિનો પરિચય અને છેલ્લું આપણે 15મો ચેપ્ટર તો કે સંભાવના બરાબર એની અંદર આપણે કરાવવાની જરૂર છે ને સંભાવનાની અંદર એક પ્રશ્ન ખાલી તમને કહેવાનો કે ધારો કે તમને e ની કિંમત આપેલી હોય કે 0.008 તો e નહીં ઈ નહીં ની સંભાવના સાવ દાખલા એક ઉદાહરણ આપેલો છે 0.05 વાળો અને બે દાખલા તમને સ્વાધ્યાય આપેલા છે તો આ ઘણી વખતે પૂછાયેલા છે પણ તમે આ દાખલામાં ધ્યાન આપતા નથી કોઈ પણ વસ્તુ તમને ઈ બરાબર આપેલી હોય તમારે ઈ નહીં ની કિંમત છે એટલે કે એની સંભાવના મેળવવાની હોય તો આ કિંમતને તમારે એકમાંથી બાદ કરી દેવાની કેટલામાંથી બાદ કરી દેવાની એકમાંથી છે એ બાદ કરી દો એટલે તમને ઓટોમેટિક છે એ જવાબ મળી જશે તો આ 15મા ચેપ્ટરની અંદર સંભાવના એ આખું તમારે કરવાનું છે બાકીના ચેપ્ટરની અંદર તમે જોઈ લેજો કયા કયા દાખલા છે એ છે કરવાના છે અને કયા કયા નથી કરવાના બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક જે કોઈ પણ જગ્યાએ કંઈ ન સમજાતું હોય તો મને ગમે ત્યારે ફોન કરજો અથવા તો મેસેજ કરજો તમને કરાવડાવીશ કોઈ પણ પ્રશ્ન તમને ચોપડીની અંદર પુસ્તકની અંદર મળતો ન હોય તો જરૂરથી મને જણાવજો પણ દરેકે ધ્યાનથી જે પેપર લખવાનો રહેશે બને ત્યાં સુધી જે આવડે ઝીરો માર્ક આવે એક માર્ક આવે બે માર્ક આવે પણ તમારી મહેનત ના હોવા જોઈએ આજુબાજુમાં ક્યાંય તમારે જોવાની જરૂર નથી કોઈ પાસેથી પેપર મગાવવાની પણ જરૂર નથી જે આવડે એ જાતે સ્વચ્છાએ લખવાનું છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો દરેકને પરીક્ષા માટે છે એ બેસ્ટ ઓફ લક બોર્ડના પેપરને ધ્યાને લઈ અને આ પેપર છે દરેકે લખવાનું છે અને ખૂબ સારા એવા તમને બધાને માર્ક મળે એવી આશા સાથે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરું છું એક્ઝામ પછી પાછા આપણે નવા ચેપ્ટર સાથે પાછા મળશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો